ડભોઈ તાલુકાના પણસોલી વસાહતના છેલ્લા 2 દિવસથી ગુમ થયેલી સમની તરસાણા ગામની સીમાથી લાશ મળી હતી. અત્યાચે કે પછી આત્મહત્યા, પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વસઈ ગામના જ એ સમયે પ્રેમ પ્રકરણ લઈને તેની હત્યા કરવામાં આવી હતીનો ભેદ ખોલતી ડભોઈ પોલીસ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના પણસોલી વસાહત ગામનો રવિભાઈ વિજલાભાઈ નાયક છેલ્લા 2 દિવસથી ગુમ હતો. ઘર પરિવાર દ્વારા તેની શોધખોળ કરતા હતા. દરમિયાન બીજા દિવસે સાંજે તરસાણા ગામની સીમમાંથી તેઓની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં તેની હત્યા કરવામાં આવી છે એનું રહસ્ય પીએમ બાદ ખુલવામાં આવતા ડીવાયએસપી આકાશ પટેલની સૂચનાને માર્ગદર્શન હેઠળ પીઆઈએસ જે વાઘેલાએ ટેકનોલોજી સોર્સથી પોલીસે તાત્કાલિક આગળની તપાસ હાથ ધરતા વસઈ ગામના વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડિયા રવિની પત્ની સાથે પ્રેમ સંબંધની શંકા કરી રવિ તપાસ કરવા ગયો. તે દરમિયાન વિષ્ણુએ રવિને ગર્દાપાટુનો માર મારી હત્યા કરવામાં આવી. આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા ધરપકડ કરી કલમ 302, 323, 506 મુજબનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 6/6/23 ના રોજ સાંજના આશરે 7-8 વાગ્યાની આજુબાજુ ખબર પડેલી અને એ આધારે તપાસ કરતા તરસાણા ગામની સીમમાંથી એક રવિભાઈ નાયક નાઓની લાશ મળેલી અને એ આધારે પ્રાથમિક તપાસ કરતા મોઢામાંથી ફીણ ને એ બધું આવેલું હતું એટલે એને એડી દાખલ કરવામાં આવેલી. પ્રથમ ગઈકાલે એસએસજી હોસ્પિટલ બરોડામાં એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવ્યું. એમાં પાંછડીમાં ઈજાના કારણે એનું મૃત્યુ થયેલાની જણાઈ આવેલ કે એ પછી પોલીસે તપાસ કરતા અને પૂછપરછ ચાલુ કરતા જણાઈ આવેલ કે વિષ્ણુ લાલજીભાઈ રાઠોડિયા કે જે વસઈ ગામનો રહેવાસી છે એને મારેલાની પ્રાથમિક દ્રષ્ટિએ ખબર પડેલી. એ આધારે પોલીસે ચાંદિયાભાઈ વિરલાભાઈ નાયક કે જે મરણ જેના રવિભાઈના ભાઈ છે એઓની ફરિયાદ લીધેલી છે અને આગળની તપાસ ચાલુ છે. પ્રેમ સંબંધ હોવાના કારણે જે રવિભાઈ ગુજરી ગયા એમની પત્નીને વિષ્ણુ સાથે થોડો સંબંધ હતો અને એ અનુસંધાને રવિ એની તપાસ કરવા ગયેલો અને છેક વસઈ ગામની સીમમાં ઝઘડો થયો અને પેટના ભાગે લાતોથી મારેલું અને એ અનુસંધાને રવિભાઈનું મૃત્યુ થયેલાની વિગત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે. હાલ વિષ્ણુને રાઉન્ડ અપ કરવામાં આવેલું છે, પૂછપરછ ચાલુ છે, એનો કોવિડ ટેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. મરનાર યુવક છે રવિભાઈ, એ ઘણા સમયથી જન્મથી જ અહીંયા તરસાણા ગામમાં રહે છે અને એના મોટો ભાઈ છે સુરેન્દ્રનગર બાજુ મજૂરી અર્થે ગયેલો હતો અને એ પછી આવીને એને ફરિયાદ આપેલી છે.